રુઝાનબેન, ખાસ કરીને અહીંયા આ નવા પ્રમાણે આપણે વાત કરીએ તો બાળ આરોપીઓને અંગે રેકોર્ડ રાખવું એ ફરજિયાત નથી, એ વાત આપને કેટલી યોગ્ય લાગે છે? કારણ કે અત્યારે જયારે નવા પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી નવી જોગવાઈઓ કરવામાં આવે છે, તો શા માટે જે બાળ આરોપીઓ હોય તેમનો રેકોર્ડ રાખવો એ ફરજિયાત નથી? મને આટલો બધો એનો નોલેજ નથી સૌથી પહેલા તો, પણ જે રીતે લખાયું છે કે ભાઈ બાળ આરોપીનો, તો મેબી દે વોન્ટ ટુ શો કે આપણે એને અગર લેટર સી કે જેને કે રેકોર્ડ હોય એટલે એનો મતલબ કે તમે ગુનાહિત પ્રવૃત્તિઓમાં બાય ડિફોલ્ટ તમારો થપ્પો લાગી જાય, જેને કહેવાય છે રજીસ્ટર્ડ ઓફેન્સીસ કહેવાય છે. કે ઘણી વાર જેમ બુટલેગર્સો છે તો બુટલેગર્સોને કહેવાય છે કે રજીસ્ટર્ડ, એટલે ઘણા ગુનાઓમાં સંડવેલા હોય ને એ લોકોનું રજીસ્ટ્રીમાં નામ આવી જ ગયું કે ધીસ ઇઝ અ બુટલેગર. એટલે એ રીતે એ લોકો અને બધા ગુનાઓમાં, યુ નો, આપણે પેલા પિક્ચરોમાં નથી જોતા કે આમ પેલા ગુનેગારો નામ પેલું એમ એનો નંબર લખાવીને એનો ફોટો પડે ને એનો રેકોર્ડમાં આવી જાય કે આ ગુનેગાર છે. એટલે કોઈ દિવસ કઈ બી પોઈન્ટ હોય યા કોઈ બી દિવસ એ લોકોને ગુનેગારોને પકડવા હોય તો આઈધર એના મોઢાથી સર્ચિંગ થાય કે કોઈને બતાવે કે આ હતા માણસ, યા બીજું રીઝન કે અગર એ લોકોને ઘણી વાર, યુ નો, પહેલાથી એ લોકો આવા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો હોય છે એને પહેલાથી જેલમાં મૂકી દે જયારે કોઈક મોટા ઇવેન્ટ હોય યા કંઈક આવતું હોય ત્યારે. તો એટલે હવે આ લોકો જે બાલ ગુનેગારોને દે વોન્ટ ટુ શો, કારણ કે જયારે તમે અગર બાલ ગુનેગાર બનીને પોલીસ રેકોર્ડમાં આવી જાઓ છો ત્યારે તમારા પોતાના તો ગુનો ઘણી વાર નાના મોટા હોય ને ઘણી વાર એવું બી થતું હોય કે પેલા ગુનો ના કર્યો હોય, યાની કે જેમ કે અમે જેમ કે ખાસ જોઈએ છે કે લેટર 18 વર્ષથી નાની ઉંમરના છોકરાઓને જયારે પેલા સોકોલ પેલું ઇન્ફેક્ચ્યુએશન થઈ જાય ને સોકોલ પેલા પ્રેમ પ્યાર છોકરા છોકરીને થઈ જાય, પણ પેલા છોકરીના પપ્પા છોકરીને ખેંચી જાય ને કહે કે પેલું પિક્ચરની સ્ટોરી જેવું કે આ ને પેલા છોકરાને અંદર ફિટ કરાવી દે, જેલમાં નખાઈ દે કે ભાઈ આ એને ગુનો કર્યો. એટલે બિચારો છોકરો તો કશું ના કર્યું, નિર્દોષ લવ હોય પણ એ નિર્દોષ લવમાં એને ક્રિમિનલ બનાવી દે. એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યુથી ટુ પ્રોટેક્ટ ધેમ, લેટ અસ એપ્રિશિએટ એક્સેપ્ટ ધેટ ઓલસો કે 10 ખોટા કામ થાય છે તો 4 એવા કામ થતા કે ખોટા નથી હોતા પણ એ લોકોને સંડોવ લેવામાં આવે છે. તો એ લોકો આ બધા બી, યુ નો, ફ્રોમ અ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યુ કે છોકરાને માઇન્ડમાં એવું ના રહે કે ભાઈ હું ગુનેગાર છું, લાઈફ ટાઈમ ગુનેગાર ને એને થપ્પો ના લાગે જેમ પેલા પિક્ચર ના લાગે છે. એ પોઈન્ટ ઓફ વ્યુથી એવું કહેવામાં એવું લાગે છે કે ભાઈ, એટલે આઈ ડિન્ટ નો બટ નાવ એઝ ઇટ ઇઝ ઓબ્વિયસલી કેન પ્રિઝ્યુમ એન્ડ એઝ્યુમ કે એ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે આ લોકોને એ લોકોનો રેકોર્ડ જ નથી મેન્ટેન કરવો તાકી એ લોકોને બી સારું લાગે કે આઈ મીન ફોર દેટ એ લોકો મૂવ અહેડ ઇન લાઈફ સ્ટાઈલ ધે કેન હેવ અ ટર્ન ગુડ પીપલ.